ચાલો નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 6, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ચાલો વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે તો વિદ્યુત અને ચુંબક પાંચમો ચેપ્ટર આપણે શીખી ગયા. પાંચમા ચેપ્ટર ની અંદર આપણે વિદ્યુત સોરી પાંચમા ચેપ્ટર ની અંદર આપણે ખાસ કરીને ચુંબક ઉપર અભ્યાસ કર્યો છે, બરાબર. હવે એ જે અભ્યાસ કર્યો છે એને રિલેટેડ ટોપિક આપણે અહીંયા આગળ ધ્યાનમાં લેવાનો છે. ત્યાં આપણે ખાસ ચુંબક ઉપર કામ કરતા હતા. હવે ચુંબકના કારણે પણ વિદ્યુત પ્રવાહ આપણને પ્રાપ્ત થશે એ બાબતોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો એના માટે આપણે વાત કરીએ તો પહેલા તો ખાસ કરીને વિદ્યુત ચુંબકીય પ્રેરણ એમના વિશે શું શોધખોળ થઈ, બરાબર, એની વાત કરવા જાઓ તો ખાસ કરીને આપણને ખબર ભૂતકાળની અંદર ઘણા બધા વૈજ્ઞાનિક આવી ગયા. ઓસ્ટેડ છે, એમ્પિયર છે, અને ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે જેણે વિદ્યુત પ્રવાહ એના ઉપર પ્રયોગ કર્યો. આગળના ચેપ્ટર આપણે શીખ્યા, એ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત પ્રવાહની પહેલા ચર્ચા કરી દીધી, બરાબર. અને પછી એના ઉપરથી એવું જાણવા મળ્યું કે ભાઈ વિદ્યુત અને ચુંબક તો આ બંને કંઈક ને કંઈક એકબીજા સાથે સંકળાયેલા છે. તો જો જેમ ચેપ્ટર પહેલાની અંદર આપણે એમ કહેતા હતા વિદ્યુત ભાર સ્થિર હોય, ધારો કે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર હોય એ સ્થિર હોય તો એ માત્ર શું કરે તો કે પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્રની રચના કરે. પણ જો આ જ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ગતિ કરતો વિદ્યુત ભાર છે એ પોતાની આસપાસ શું કરે, વિદ્યુત પ્રવાહની પણ રચના કરશે. વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે પણ સાથે સાથે શું કરે છે, વિદ્યુત પ્રવાહ એની પણ રચના કરશે. વિદ્યુત પ્રવાહની રચના થાય તો એના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર પણ મેળવી શકીએ છીએ, બરાબર. કારણ કે આપણને ખબર છે, જો ઓસ્ટેડનો પ્રયોગ આપણે શીખી ગયા હતા કે ભાઈ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય એની નજીકમાં તમે ચુંબકીય સોય મૂકો તો એ કોણાવર્તન આપે છે એ આપણને ખ્યાલ છે, બરાબર. તો વિદ્યુત પ્રવાહના કારણે શું મળે, ચુંબકીય ક્ષેત્ર મળે છે એ આપણને ખ્યાલ આવ્યો છે. ત્યાર પછી જો આગળ જઈએ તો માઇકલ ફેરાડે નામનો વૈજ્ઞાનિક, માઇકલ ફેરાડે અથવા ફેરાડે, અને બીજો વૈજ્ઞાનિક છે એનું નામ છે જોસેફ હેનરી. આ બંને વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા અને એને ઉલટી બાબત સાબિત કરી. ઉલટી બાબત શું, કે જો ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય, બરાબર. ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્રની મદદથી શું મેળવી શકાય, વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. એટલે એમની અંદર ખાસ કરીને આપણે એ બાબત સમજીએ કે ભાઈ જેમની અંદર બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય ને, આ યાદ રાખવાનું ખાસ, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ બદલાતા જતા વિદ્યુત પ્રવાહની રચના કરે છે અને આપણે એને શું કહેશું, વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેશું. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ બદલાતા જતા વિદ્યુત પ્રવાહની રચના કરે છે અને જેને આપણે કોના તરીકે ઓળખવાનું છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પ્રેરણ એટલે ઉત્પન્ન થવું, બરાબર. પ્રેરણ એટલે શું, ઉત્પન્ન થવું. તો આ બધી બાબતોની અંદર ફેરાડે નામનો વૈજ્ઞાનિક છે અને એ ફેરાડે થોડુંક એક તારણ કાઢ્યું છે, એને થોડી ઘણી શોધખોળ કરી છે
એ શોધખોળ ની અંદર શું છે એ સમજીએ. ફેરાડે, તો ફેરાડે શું કામ કર્યું? પહેલી વસ્તુ તે એને ગજ્યો ચુંબક લીધો, ગજ્યો ચુંબક. હવે આ ગજ્યો ચુંબક જે છે ને એ અને એક વાહક તાર, વાહક તાર જે છે ને એની લૂપ બનાવી, એટલે કે બંધ ગાળો કરી, અને એની અંદર એ ગજ્યા ચુંબક ને એને ગતિ કરાવી. એટલે રચના તમારી થઈ ગઈ આ રીતના. આ એક ગજ્યો ચુંબક જેના બે ધ્રુવો હોય એન અને એસ. પછી એક એને વાહક તાર લીધો, એ વાહક તાર ની આ રીતના એકદમ લૂપ બનાવી છે, ગૂંચળું. એ ગૂંચળાની વચ્ચેના ભાગમાં એને ચુંબક ને ગતિ કરાવી, ગતિ કરાવી, એટલે એના કારણે વિદ્યુત પ્રવાહની શું થઈ? રચના થઈ. અને એ વિદ્યુત પ્રવાહની જે રચના થઈ ને એનો ઉપયોગ એને ખાસ કરીને આગળ ઘણી બધી બાબતો છે, ખાસ કરીને જનરેટર છે, ટ્રાન્સફોર્મર છે, બરાબર. આ બધી બાબતો જે અત્યારે આપણી નજર સમક્ષ દેખાઈ રહી છે આ બધી બાબતોની અંદર કંઈક ને કંઈક આ હકીકત એનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ, ચાલો ફેરાડે એનો પ્રયોગ છે. પ્રશ્ન આપણે એવી રીતના આપી શકે કે ભાઈ ફેરાડે અલગ કરેલા ગજ્યા ચુંબક અથવા વાહક તાર અને ગજ્યા ચુંબકની મદદથી કરેલો પ્રયોગ સમજાવો. શરૂઆતમાં આપણે બે ત્રણ પ્રયોગ એના સમજવાના છે. ફેરાડે અલગ કરેલા વાહક તાર અને ગજ્યા ચુંબક નો પ્રયોગ. પ્રયોગમાં તમારે ખાલી સમજૂતી મેળવવાની છે, બાકી વર્ણન તમે તમારી જાતે કરી શકશો. ચાલો પહેલું કામ શું છે? તો એને એક ગૂંચળું લીધું છે વાહક તાર. હું અહીંયા ખાલી એક રિંગ સ્વરૂપમાં ગૂંચળું બતાવું છું. આ વાહક તારનું જે ગૂંચળું છે એની સાથે એને એક ગેલ્વેનોમીટર ને જોઈન્ટ કરી દીધું. પછી ગૂંચળાની નજીકના ભાગમાં ગજ્યો ચુંબક, ગૂંચળાની નજીકના ભાગમાં ગજ્યો ચુંબક એને રાખવામાં આવે છે. ચાલો આ રીતની રચના ગોઠવણી એને કરીએ. હવે શું કહે છે જો સાંભળજો બરાબર. પહેલું કામ, વાહક તારનું ગૂંચળું. આ શું છે? વાહક તારનું ગૂંચળું. વાહક તારનું ગૂંચળું એની સાથે કોને જોડી દીધું? એને ગેલ્વેનોમીટર. હવે ગૂંચળાની નજીકના ભાગમાં ગજિયા ચુંબકને રાખવામાં આવે છે. કઈ રીતના રાખવાનું? તો જેથી કરીને એનો એન ધ્રુવ એક ચુંબક, સોરી એન ધ્રુવ, ચુંબકનો એન ધ્રુવ એક ગૂંચળા તરફ રહે તે રીતે રાખવામાં. હવે જેવો તમે આ ગજ્યા ચુંબકને ગૂંચળાની નજીક લઈ જશો એટલે ગેલ્વેનોમીટર જે છે એ એનું પુનરાવર્તન આપશે, બરાબર. જેવો ચુંબકને ક્યાં લઈ જાઓ? ગૂંચળાની નજીક, એટલે ગેલ્વેનોમીટર શું આપે? પુનરાવર્તન આપે. ફરી પાછું તમે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જશો તો ગેલ્વેનોમીટરનો કાંટો જે છે એ પહેલા જે દિશામાં પુનરાવર્તન આપતો હતો, સમજો કે આ એક ગેલ્વેનોમીટરની ડિસ્પ્લે બતાવી આપણે. અહીંયા માન લો કે આ રીતના કાંટો છે વચ્ચેના ભાગમાં, તો અહીંયા શરૂઆતમાં કાંટો અત્યારે ઝીરો ઉપર હોય. માનો કે તમે ચુંબકને નજીક લઈ જાઓ છો તો કાંટો શરૂઆતમાં આ બાજુ જાય છે. તો જેવો તમે ચુંબકને વિરુદ્ધ દિશામાં લઈ જશો એટલે કાંટો એના કરતા વિરુદ્ધ દિશામાં પુનરાવર્તન કરતો હોય એવું તમને જોવા મળે છે. તેનો મતલબ શું થયો? કે જ્યારે ચુંબકને તમે ગૂંચળાની નજીક લઈ જાઓ છો ત્યારે જે દિશામાં પ્રવાહ પસાર થતો હતો એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ હવે ઉત્પન્ન થયો હશે, બરાબર. જે દિશામાં પ્રવાહ તમે પસાર કરો, શરૂઆતમાં જે દિશામાં ગતિ થઈ ત્યારે જે દિશામાં પ્રવાહ મળતો હતો એના કરતા હવે કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય એવું આપણને જોવા મળે છે. એટલે પહેલું કામ શું કર્યું એને? તો કે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જાય. પછી ચુંબકને પાછું ક્યાં લઈ જવાનું? દૂર. ચુંબકને ગૂંચળાની દૂર લઈ જવામાં આવે.
અને ત્રીજી પોઝિશન એવી છે કે ચુંબકને આપણે સ્થિર રાખીએ. જો ચુંબકને સ્થિર રાખવામાં આવે તો શું થાય? એને એવું અવલોકન કર્યું કે જો ચુંબક એને સ્થિર રાખવામાં આવે તો ગેલ્વેનોમીટર ની અંદર કોઈ પ્રવાહ અથવા એનું આવર્તન જોવા મળતું નથી. ગેલ્વેનોમીટર પૂર્ણાવર્તન આપતું નથી, મતલબ કે કોઈ પ્રવાહની રચના થતી નથી. હવે એને પાછું ચેન્જ કર્યું. હવે શું ચેન્જ કર્યું? તો ચુંબકના છે ને ધ્રુવો એને બદલી નાખ્યા. ચુંબકના ધ્રુવો ઉલટાવી ને પ્રયોગનું પુનરાવર્તન કર્યું. બરાબર? એટલે એન ધ્રુવ હતો એની જગ્યાએ શું કર્યું? એસ ધ્રુવ લઈ ગયો, એસ ની જગ્યા ઉપર એન લાઈન, અને ફરી પાછો પ્રયોગ કર્યો. તો જેવું તમે ચુંબકને નજીક લઈ જશો એટલે ગેલ્વેનોમીટર કોણાવર્તન આપે, એનું કારણ શું થયું કે જયારે ચુંબક નજીક આવશે તો ચુંબકની જે ક્ષેત્ર રેખાઓ હોય એ ક્ષેત્ર રેખાઓ એ ગૂંચળામાંથી પસાર થાય. બરાબર? ચુંબકની જે ક્ષેત્ર રેખાઓ હોય એ ગૂંચળામાંથી શું થાય? પસાર થાય. ગૂંચળામાંથી પસાર થવાના કારણે ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહની શું કરે? રચના કરે. મુખ્ય કારણ આપણને જાણવા મળ્યું. બરાબર? હવે જો માની લો કે કદાચ આપણે વિચારીએ કે અહીંયા જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદર આંટાની સંખ્યા આપણે વધારી દઈએ. બરાબર? અને ચુંબક છે અથવા ગૂંચળા, પેલા તો ગૂંચળાની વાત કરીએ કે ભાઈ ગૂંચળું જે છે તો ગૂંચળાનું પરિમાણ મોટું કરવામાં આવે. પછી ચુંબક, ચુંબક ને ઘડી રાખી, પેલા ગૂંચળાનું પરિમાણ મોટું કર્યું અને આંટાની સંખ્યા શું કરીએ? વધારીએ. જેટલા આંટાની સંખ્યા વધશે ને એટલો પ્રવાહ પણ વધશે. બરાબર? આંટાની સંખ્યામાં વધારો થયો એટલે પ્રવાહની માત્રામાં પણ શું થઈ જશે? વધારો થઈ જશે. બીજી વસ્તુ એને એવું વિચાર્યું કે ચુંબકને આપણે સ્થિર રાખીએ અને ગૂંચળાને ગતિ કરાવીએ. જો અત્યાર સુધી આપણે શું કરતા હતા, ગૂંચળું સ્થિર હતું અને ચુંબક ગતિ કરતું, એના જગ્યાએ હવે શું થાય છે? તો કે એના જગ્યાએ હવે એવું થાય છે કે ભાઈ ગૂંચળું જે છે ને એ ગતિ કરે છે અને ચુંબક કેવું છે? સ્થિર છે. બરાબર? ગૂંચળું શું કરે છે? ગતિ કરે છે અને ચુંબક સ્થિર છે. પણ યાદ રાખજો દોસ્તો, બંને પરિસ્થિતિની અંદર કોઈ ફેરફાર થતો નથી. ફેરાડે જે અવલોકન કર્યું તો એ અવલોકનની અંદર એને એવું જોવા મળ્યું કે ભાઈ ગૂંચળું જે છે એને આપણે ગતિ કરાવીએ કે પછી ચુંબકને ગતિ કરાવીએ. બરાબર? ગૂંચળાને ગતિ કરાવીએ કે પછી ચુંબકને ગતિ કરાવીએ, બંને કિસ્સામાં આપણને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ સેમ જ મળે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. એટલે આ એનો પહેલો પ્રયોગ હતો. ચાલો, બંને કિસ્સામાં આપણું કાર્ય સરખું થઈ ગયું છે. જ્યારે એટલું આના ઉપરથી તારણ શું આવ્યું? તારણ એ આવી ગયું કે જ્યારે ગૂંચળું અને ચુંબક આ બંનેની સાપેક્ષ ગતિ થાય, ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિ થાય ત્યારે પ્રવાહની રચના થાય છે. એટલે આ ફેરાડેનો પહેલો પ્રયોગ હતો, પ્રથમ પ્રયોગ. બરાબર? સિમ્પલ કોન્સેપ્ટ, એક ગૂંચળું લીધું, એની સાથે ગેલ્વેનોમીટરને જોડી દીધું, એની નજીકમાં કોને રાખ્યો છે? બજિયા ચુંબકને. ચુંબક એને જ્યારે ગૂંચળાની નજીક લઈ જવામાં આવે ત્યારે ગૂંચળું જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ગેલ્વેનોમીટર તમને કોણાવર્તન આપશે. જો ચુંબકને દૂર લઈ જવામાં આવે તો ગૂંચળાની અંદરથી પસાર થતા પ્રવાહની દિશા એ પહેલા કરતા શું થઈ જશે? ઉલટાઈ જશે. બરાબર? અને ચુંબક એને જો સ્થિર રાખવામાં આવે તો ગેલ્વેનોમીટર એ કોઈ પણ પ્રકારનું કોણાવર્તન આપતું નથી. પછી એને એવું પણ કર્યું કે ચુંબકના જે ધ્રુવો છે એને ઉલટાવી અને પ્રયોગનું પુનરાવર્તન કર્યું તો પણ સેમ રિઝલ્ટ એને જોવા મળે છે.
જો ચુંબક એનું પરિમાણ વધારી દઈએ, ગૂંચળાની અંદર આંટાની સંખ્યા વધારી દઈએ, ગૂંચળું પણ મોટું કરી દઈએ, તો સામે પ્રવાહ એના મૂલ્યમાં પણ વધારો થાય છે. એટલે ફાઇનલી તારણ આવી ગયું કે જો ચુંબક અને ગૂંચળું આ બંનેની એકબીજાની સાપેક્ષ ગતિ કરવામાં આવે તો પ્રવાહની રચના થાય છે. ચાલો, આ ફેરાડેનો પ્રથમ પ્રયોગ હતો. બીજો પ્રયોગ, બે ગૂંચળાની સાપેક્ષ ગતિનો પ્રયોગ છે. બે ગૂંચળાની સાપેક્ષ ગતિનો ફેરાડેનો પ્રયોગ વર્ણવો. ચાલો, બે ગૂંચળાની સાપેક્ષ ગતિ માટે ફેરાડેનો પ્રયોગ એમાં શું કરવાનું છે? કામ પેલા જેવું જ છે. પ્રથમ એક ગૂંચળું લઈ લીધું આપણે, બરાબર. પ્રથમ અહીંયા ગૂંચળું લીધું, આ ગૂંચળાની સાથે અહીંયા ગેલ્વેનોમીટર ને જોઈન્ટ કરી દીધું આપણે. ત્યારબાદ બીજું એક નાનું ગૂંચળું લીધું આપણે, આ નાના ગૂંચળાની સાથે આપણે જોઈન્ટ કરી દઈએ બેટરીને. બરાબર, નાના ગૂંચળા સાથે કોને જોઈન્ટ કરીએ? બેટરીને. એટલે આ કોઇલ છે સી વન, આ કોઇલ સી ટુ. હવે જો પરિસ્થિતિ શું થશે, બે ગૂંચળા લીધા છે. પ્રથમ ગૂંચળું સી વન એની સાથે ગેલ્વેનોમીટર ને જોડ્યું છે. બીજા ગૂંચળા સાથે કોને જોડવામાં આવે છે? બેટરીને જોડવામાં આવે છે. હવે જેવું તમે બેટરીને જોઈન્ટ કરશો, એટલે બીજા ગૂંચળામાંથી સ્થિર પ્રવાહ પસાર થાય, સ્થિર અથવા સ્થાયી પ્રવાહ શું થાય? પસાર થાય. બરાબર, પહેલા ગૂંચળું છે એમની સાથે ગેલ્વેનોમીટર છે, બીજું ગૂંચળું છે એની સાથે શું છે? બેટરી છે. બેટરીની સાથે આપણે શું કરીએ છીએ? તો કે સ્થિર પ્રવાહ, સ્થાયી પ્રવાહ પસાર થાય છે. જેવો સ્થાયી પ્રવાહ પસાર થયો એટલે એની અંદર શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, ચુંબકીય ક્ષેત્ર શું થાય? એની અંદર ઉત્પન્ન થાય. પેલું ગૂંચળું જે છે, આ સી વન ગૂંચળું, એમ તમે સ્થિર રાખો, પેલા જેવું જ કામ કરવાનું છે. પેલામાં ચુંબક હતું, અહીંયા બે ગૂંચળા છે. પ્રથમ ગૂંચળાને સ્થિર રાખી અને બીજા ગૂંચળાને એની નજીક લઈ જવામાં આવશે. જેવું તમે નજીક લઈ જશો, પેલા શું થશે સમજો, જો આ સી ટુ ગૂંચળું જે છે એમાંથી પ્રવાહ પસાર થશે. પ્રવાહ પસાર થયેલ એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો આમની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બીજા ગૂંચળા સાથે પણ સંકળાશે. આ રીતની ક્ષેત્ર રેખાઓ હોય, બરાબર, એની મેગ્નેટિક ફિલ્ડ, તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન જે છે આ બને છે, એ બીજા ગૂંચળા સાથે પણ શું થાય છે? સંકળાય છે. બીજા ગૂંચળા સાથે સંકળાય તો બીજા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે એ કોની રચના કરે? પ્રવાહની. પ્રવાહ હોય તો કોની રચના થાય? ચુંબકીય ક્ષેત્રની. ચુંબકીય ક્ષેત્ર હોય તો સામે કોની રચના મળે? પ્રવાહની. કેમ ખબર પડી? તો કે બીજું ગૂંચળું જે છે સી ટુ, એને આપણે સી વન ની નજીક લઈ જઈએ ત્યારે ગેલ્વેનોમીટર જે છે એ આપણને કોણાવર્તન આપે છે. કોણાવર્તન આપે છે નો મતલબ શું થયો? તો કે એની અંદરથી પ્રવાહ પસાર થાય છે. હવે જો ગૂંચળાને પાછું દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટર જે પ્રથમ જે કોણાવર્તન આપતું હતું એના કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન આપણને આપે છે. પહેલામાં પણ એવું જ કામ હતું, અહીંયા પણ એ જ કામ છે. અને જો ગૂંચળાને સ્થિર કરી દેવામાં આવે તો ગેલ્વેનોમીટર છે કોઈ કોણાવર્તન આપતું નથી. બીજી પોઝિશન, કે જો બેટરીના ધ્રુવો બદલાવવામાં આવે, બરાબર, બેટરીના ધ્રુવો શું કરવામાં આવે? બદલાવવામાં આવે, તો ગેલ્વેનોમીટર નું કોણાવર્તન છે એ પણ શું થાય? બદલાશે.
બરાબર, ગેલ્વેનોમીટરનું જે કણાવર્તન છે એ પણ શું થશે, બદલાશે. ખ્યાલ આવશે? એટલે પહેલી પરિસ્થિતિની અંદર જે કામ થતું હતું એ કામ એના કરતા હવે ઉલટું કામ આપણને અહીંયા જોવા મળશે. બીજી વસ્તુ કે જો બેટરીના વોલ્ટેજ એમાં વધારો ઘટાડો કરી અને આપણે ગતિ કરાવીએ તો પણ આપણને ગેલ્વેનોમીટરનું કણાવર્તન જોવા મળશે. તો આના ઉપરથી પણ સાબિત એવું થાય કે જ્યારે બંને ગૂંચળાની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે, સાપેક્ષ ગતિ કરાવવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. બરાબર, બંને ગૂંચળાની શું કરવામાં આવે, સાપેક્ષ ગતિ કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. બરાબર છે. ચાલો આ બીજો એનો પ્રયોગ છે. બે ગૂંચળાની શું કરવાનું છે, સાપેક્ષ ગતિ. હવે જો કદાચ એવું જરૂરી નથી કે આપણે સાપેક્ષ ગતિ કરાવીએ. બરાબર, સાપેક્ષ ગતિ થાય અને એના કારણે જ પેલું પ્રવાહ રચાય એવું જરૂરી નથી. તો એના માટે શું કરવું, તો એના માટે આપણે એવું કરી શકીએ કે આપણી પાસે જે બીજું ગૂંચળું છે એ બીજા ગૂંચળાની અંદર આપણે કળ મૂકી દઈએ. બરાબર, બીજા ગૂંચળામાં શું, એક કળ મૂકી દઈએ. આપણે કળ મૂકી દઈએ અને એ કળ છે ને આપણે ચાલુ બંધ કરીએ. સમજો, જો પરિસ્થિતિ આ થશે, આ પ્રથમ ગૂંચળું જે હતું એ ગેલ્વેનોમીટર. બરાબર, આ બીજું ગૂંચળું, બીજા ગૂંચળાની અંદર આપણે અહીંયા બેટરી રાખીએ છીએ. બેટરીની સાથે અહીંયા એક સ્વિચ મૂકી દઈએ, કળ. ફેરાડે એવું અવલોકન કર્યું કે જ્યારે આ કળ છે ને એને ચાલુ કરવામાં આવે. બરાબર, કળ છે, કળને તમે શું કરો, ચાલુ કરશો. જેવી તમે કળને ચાલુ કરશો એટલે ક્ષણિક પ્રથમ ગૂંચળા સાથે જોડાયેલું જે ગેલ્વેનોમીટર છે એ ક્ષણિક કોણાવર્તન આપે. ક્ષણિક એટલે સૂક્ષ્મ સમય માટે. ત્યારબાદ ફરી પાછું જે ગેલ્વેનોમીટરનો કાંટો છે એ તરત શું થઈ જાય, ઝીરો ઉપર આવી જાય. એટલે જો એવું કહે છે કે કળને તમે સતત દબાવીને રાખો, એટલે કે સ્વિચ તમે કન્ટિન્યુઅસલી ચાલુ રાખશો અને ગૂંચળાને આપણે કોઈ ગતિ કરાવતા નથી, તો ગેલ્વેનોમીટર જે છે એ કોણાવર્તન આપતું નથી. બરાબર, કળ શું કરવામાં આવે, કળ સતત ચાલુ રાખવામાં આવે. બરાબર, સતત ચાલુ રાખવામાં આવે અને ગૂંચળા કેવા છે, બંને સ્થિર છે, તો પ્રવાહ રચાતો નથી. શા માટે નથી રચાતો, સમજો, જો ગૂંચળા સ્થિર છે, તમે આ જે કળ છે આને બંધ કરી દીધી, જેવી તમે કળ બંધ કરી દેશો એટલે આ બીજું ગૂંચળું જે છે C2 એમાંથી તો સ્થાયી પ્રવાહ પસાર થાય. સ્થાયી પ્રવાહ પસાર થાય એટલે આની જે ક્ષેત્ર રેખાઓ છે એ જેટલી ક્ષેત્ર રેખાઓ આ પ્રથમ ગૂંચળાની અંદર દાખલ થશે એટલી બહાર નીકળી જશે. બરાબર, જેટલી ક્ષેત્ર રેખા પ્રથમ ગૂંચળામાં દાખલ થાય એટલી ક્ષેત્ર રેખા એમાંથી શું થઈ જાય, બહાર નીકળી જશે. ક્ષેત્ર રેખાની અંદર કોઈ ફેરફાર આવતો નથી, ફેરફાર થતો નથી એટલે ગેલ્વેનોમીટર કોઈ આવર્તન આપતું નથી. બરાબર, ફેરફાર ન થવાથી ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. તો પહેલા પ્રયોગમાં શું હતું, તો કે પહેલા પ્રયોગમાં ગજિયા ચુંબકને ગતિ કરાવી, ગૂંચળું એની સાથે જોડાયેલું ગેલ્વેનોમીટર કોણાવર્તન આપે. બીજા ગૂંચળા બીજા પ્રયોગની અંદર બે ગૂંચળાની આપણે સાપેક્ષ ગતિ કરાવી,
તો ગેલોનોમીટર આપણને કોણ આવર્તન આપે છે. અને ત્રીજા ની અંદર આપણે એમ કીધું કે ઘૂંટણાને આપણે ગતિ કરાવતા નથી, પણ જયારે કળ છે અને ચાલુ કરવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર તમને ક્ષણિક કોણાવર્તન આપશે. બંધ કરશો ક્ષણિક કોણાવર્તન મળશે, ચાલુ કરશો બંધ કરશો, ચાલુ કરશો બંધ કરશો ક્ષણિક કોણાવર્તન મળશે. કન્ટિન્યુઅસલી તમને કોણાવર્તન મળતું નથી. એટલે એનો મતલબ એવો છે જયારે તમે કળ ચાલુ કરો છો ને ત્યારે ક્ષણભર પૂરતું પેલો ઝટકો મળે સ્વિચ ચાલુ. તમે જો ઘણી વખત જોયું હશે, તમે શિયાળાનો સમય હોય, રાત્રિનો અંધારાનો સમય હોય, તમે સ્વિચ ચાલુ કરો તો ચોમાસાની ઋતુમાં સ્વિચ ચાલુ કરો, ઝટકો લાગતો હોય, સ્પાર્ક થતો હોય સ્વિચની અંદર, તો દરેક વખતે સ્પાર્ક તો થાય જ છે, બરાબર. સ્પાર્ક થવાનું કારણ છે અચાનક એને ઝટકો મળે છે અને એના કારણે સ્પાર્ક થાય. સ્પાર્ક થયેલો ભાગ છે જે ક્ષેત્ર રેખાની સંખ્યા બદલાવે છે, એટલા માટે ગેલોનોમીટર તમને ક્ષણિક કોણાવર્તન આપે છે. પણ ત્યાર પછી જેવી તમે કળને ચાલુ ને ચાલુ રાખશો, તમે ગૂંચળાને ગતિ કરાવતા નથી, તો ગેલ્વેનોમીટર તમને કોઈ કોણાવર્તન આપવાનું નથી. એટલે આના ઉપરથી ફેરાડે અમુક તારણ કાઢેલા છે. એમાં તારણમાં એને શું કીધું, તો તારણની અંદર પહેલું તારણ એ કીધું એને કે આપણે જે વાત કરી એ મુજબ કે ભાઈ વિદ્યુત પ્રવાહ રચાવો છે તેના માટે જવાબદાર કોણ, તો વિદ્યુત પ્રવાહ રચાવવા માટે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ જવાબદાર છે. જવાબદાર સાપેક્ષ ગતિ જવાબદાર. બીજું કે ભાઈ ચુંબક છે અથવા ગૂંચળું, બરાબર, એની ગતિ એમાં જો વધારો ઘટાડો કરવામાં આવે, બરાબર, ગતિમાં શું કરવામાં આવે, વધારો ઘટાડો કરવામાં આવે, તો પણ પ્રવાહ જે છે એમાં વધારો ઘટાડો થાય છે અથવા કોણાવર્તન પણ વધારો ઘટાડો થાય છે. ત્રીજું એને કારણ એવું કહ્યું કે જો ગૂંચળાની અથવા તો સાપેક્ષ ગતિની દિશા તમે ઉલટાવશો ને તો પણ પ્રવાહની દિશા શું થઈ જશે, ઉલટાઈ જશે. બરાબર, સાપેક્ષ ગતિની દિશા શું કરીએ, ઉલટાવીએ, તો પણ પ્રવાહની દિશા શું થાય, ઉલટાય. અને ચોથી બાબત એમ કહીશ આપણે કે જો બંને એક સમાન વેગથી ગતિ કરતા હોય તો આપણને ખ્યાલ આવશે બંને એક જ સમાન વેગથી ગતિ કરતા હોય તો પ્રવાહ રચાતો નથી. કારણ શું થયું કે બંને એક સરખી વેગથી ગતિ કરતા હોય તો બંને એકબીજાની સાપેક્ષે કેવા કહેવાય, સ્થિર કહેવાય. જો બંને એકબીજાની સાપેક્ષે સ્થિર થઈ ગયા તો પ્રવાહની કોઈ રચના થાય નહીં. એટલે ફેરાડે આ રીતના અલગ અલગ એના તારણો કાઢી અને એના ઉપરથી એને સમજૂતી આપેલી હતી.